દર્શક મિત્રો, નોબત અલ્પસંવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના આચાર્યપીઠના જગતગુરુ શ્રી કૃષ્ણમણીજી મહારાજ. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના 800 ઉપરાંત મંદિરો અને સેવા કેન્દ્રો કાર્યરત છે. આ સમગ્ર કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની મુખ્ય ગાદી જામનગર છે, જેને નવતનપુરી ધામ તરીકે ઓળખે છે. જામનગરના સ્થાનિક લોકો એને ખીજડા મંદિર કહે છે. મહારાજશ્રી, ધર્મ અને સંપ્રદાયની બાબતમાં જુદા જુદા લોકો જુદી જુદી માન્યતા ધરાવે છે, તો આ બાબતમાં આપ વિશેષ પ્રકાશ પાડશો. સૌથી પહેલાં નવબતના અલ્પસંવાદના બધા દર્શકોને અમારા વંદન પ્રણામ. ધર્મની બાબતમાં વાત કરી, સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો ધર્મ એટલે મનુષ્ય જે જગ્યામાં ઊભો છે એને એમાંથી આગળ વધવા માટે પ્રાપ્ત, આગળ વધવા માટે એને જે કંઈ માર્ગદર્શન જોઈએ છે, જેવી સાધના કરવી પડે છે, જે જ્ઞાન મેળવવું પડે છે, એ બધી જ બાબતને ધર્મ કહેવામાં આવે છે. જ્યારે ભારતમાં ધર્મ અંગેનું ચિંતન થયું તો ત્યારે ધર્મમાં ઘણા બધા પાસાઓને ઉમેરવામાં આવેલ છે. એટલે ધર્મ બહુ જ વિપુલ શબ્દ છે. જે કંઈ સારું છે એ ધર્મ અને જે કંઈ ખોટું છે એ અધર્મ, એમ આપણે સંક્ષેપમાં કહી શકાય. જ્યારે પશ્ચિમના મત મતાંતરોનો પ્રભાવ વધ્યો તો ત્યાં નીતિ નિયમોને ધર્મ માનવામાં આવ્યો કે આ કરવાનું, આ નહીં કરવાનું, એટલે અમુક બાબતમાં તમારું ધર્મ એલાઉ કરે છે યા નથી કરતો, એવી રીતે એ લોકોને માન્યતા થઈ. તો એનું કારણ છે કે ધર્મના જુદા જુદા અંગો પૈકી નીતિ નિયમો પણ છે, એ લોકોએ એને જ ધર્મ માની લીધું. તો ખરેખર ધર્મની અંતર્ગત બધી જ વસ્તુઓ આવી જાય છે કે જેના આધારે મનુષ્યનું જીવનનું ઉત્થાન થાય. એટલે મહર્ષિ કણાદ જ્યારે ધર્મની વ્યાખ્યા કરે છે ત્યારે એમને કહ્યું, જેના દ્વારા માણસના જીવનનો વિકાસ થાય એટલે કે અભ્યુદય થાય એ ધર્મ છે, એ વ્યવહારિક વાત છે. અને બીજી વાત એની સાથે જ કહ્યું કે જેના દ્વારા એક તો અભ્યુદય અને બીજું નિશ્રેષ સિદ્ધિ એટલે કે આત્માની અનુભૂતિ, પરમાત્માની અનુભૂતિ થાય, તો એ ધર્મ છે. તો એટલે ધર્મનો વ્યવહારિક પક્ષ અને અધ્યાત્મ, જેને આજે દર્શન અને ધર્મ એમ અલગ અલગ રીતે ગણતા હોય છે અને ધર્મ કરતાં દર્શન વિશિષ્ટ છે એમ કરીને પણ ગણે છે. તો જ્યારે ઋષિ મહર્ષિઓએ, ભારતના ચિંતકોએ ધર્મની અંતર્ગત જ વ્યવહાર અને અધ્યાત્મ બેને અલગ અલગ ભાગ પાડીને, તો વ્યવહારને વ્યવહારિક ધર્મ અને અધ્યાત્મને આધ્યાત્મિક ધર્મ, એટલે કે એ ધર્મનો ઉત્કૃષ્ટ પક્ષ અથવા અલૌકિક પક્ષ એમ માનવામાં આવ્યું. તો એ રીતે ધર્મ બધા લોકોને સંકળીને તો બધાને માર્ગદર્શન આપે છે. એમાં જે સંપ્રદાયો થયા, તો કોઈ વસ્તુ વિશેષને, જ્ઞાન વિશેષને અથવા માન્યતા વિશેષને લોકો સુધી પહોંચાડવા માટેના જેટલા પણ માધ્યમો છે એ માધ્યમોને સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાય શબ્દનો અર્થ છે સમ્યક રીતે, એટલે કે સારી રીતે લોકો સુધી પહોંચાડવાનો. તો જેમ કોઈ ઓવરહેડ વોટર ટેન્ક હોય તો એમાં ભરેલ પાણી જુદી જુદી જગ્યાઓમાં વ્યવસ્થિત રીતે પાઇપિંગ દ્વારા પહોંચાડવામાં આવે છે, તો એ જળ સંપ્રદાય એટલે કે પાણીને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા. તો એ રીતે ધર્મના સિદ્ધાંતો ને લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ છે એને સંપ્રદાય કહેવામાં આવે છે. એટલે આજના સમયમાં જે ધર્મ અને સંપ્રદાયમાં લોકોની જે માન્યતાઓ ઊભી થઈ છે એ ખરેખર
साची समझना अभावे जुदी जुदी मान्यताओं उभी थई छे। एटले सांप्रदायिक सौहार्द बनावी राखवो जोईए, संप्रदायमां मतभेदो, आवी घणी बधी बाबतो उभी थई छे કે ખરેખર કોઈ સંપ્રદાયોમાં મતભેદો રહી જ ન શકે કે ધર્મ એટલે મૂળ વસ્તુ એક જ છે, તો જેમાં જીવનનું દર્શન અને જીવિકાનું દર્શન બે વસ્તુ મળે, જીવિકા કઈ રીતે આજીવિકા ચલાવી શકાય એનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય, અને જીવન એટલે શું, તો જીવન એટલે જે જીવે છે આત્મા અને પરમાત્મા, એ અંગેની સમજ, બધી જ વસ્તુ સમજાવવામાં આવી છે। અને એ જ વસ્તુને સાધારણ રીતે જે લોકો જે રીતે સમજી શકે એ લોકોને તે પ્રમાણે સમજાવવાની રીત ભાત છે અને સંપ્રદાય કહેવામાં આવે। તો પછીથી જઈને અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ થઈ, એટલે જુદા જુદા મત મતાંતરો, જુદા જુદા વિભાગો, જુદું જુદું સંગઠન, એ રીતનો સ્વરૂપ આજે સંપ્રદાયોનું થયું છે। ખરેખર મૂળ રૂપે તો ધર્મ અને સંપ્રદાય બિલકુલ એક જ વસ્તુ છે, કે મૂળ સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા માટેની શૈલી, રીત ભાત, વિધાનો, તો એને સંપ્રદાય કહ્યું છે। તો એ રીતે ગણીએ તો આજે માણસે ધર્મને પણ સમજવું પડે, અને જે રીતે એમને ધર્મનું જ્ઞાન મળે છે એ શૈલીઓમાં ભિન્નતાઓ હોઈ શકે, અને ખરેખર તાત્વિક અંતર કંઈ પણ નથી, આ વાતને સમજવું પડે। એ સમજીએ તો કોઈ જાતનું અંતર અથવા કોઈ જાતનો વિરોધ રહે જ નહીં, આવું મારું માનવું છે। મહારાજશ્રી, આપે ધર્મ અને સંપ્રદાય બાબતમાં સુંદર વાત રજૂ કરી, આ જ બાબતને આપણે આગળ લઈ જતા, આપણે આપણા સંપ્રદાયને કૃષ્ણ પ્રણામી સંપ્રદાય કહેવામાં આવે છે, તો શ્રી કૃષ્ણની ઉપાસનામાં ભક્તિનો મોટો મહિમા છે, તો આ ભક્તિ વિશે આપ ભક્તજનોને માહિતગાર કરશો? સૌથી પહેલાં તો હું આ સંપ્રદાયની બાબતમાં થોડીક વાત કરું। એને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કહેવામાં આવે છે, ખરેખર એ નામ છે, એ કંઈક અલગ અલગ ધર્મો છે એ રીતે એવું નથી। અમે તો એવું માનીએ છીએ કે ધર્મ એક જ છે, એને સનાતન ધર્મ કહેવામાં આવ્યું છે। એ સનાતન ધર્મને લોકો સુધી પહોંચાડવા માટે જુદા જુદા સમયમાં જુદા જુદા લોકો દુનિયામાં પ્રકટ થયા, મહાપુરુષો પ્રકટ થયા, અને એ લોકોએ જે તે સમયમાં અલગ અલગ સમયોમાં આવ્યા છે અને એમને અલગ અલગ શૈલીથી લોકો સમજે તે પ્રમાણે સમજણ આપવાનું કાર્ય કર્યું છે, એટલે એ જુદા જુદા સંપ્રદાયો થયા। અને શ્રી કૃષ્ણ પ્રણામી અને ધર્મ નામ, એટલે આ સંપ્રદાયને પણ ધર્મ એટલા માટે નામ આપવામાં આવ્યું કે એ કેવલ એક અંગને સમજાવવા પૂરતું જ નથી, પરમાત્માનું સ્વરૂપ શું છે, પરમાત્મા મૂળ રૂપે કેવા હોય છે, અને એમની શક્તિઓ દુનિયામાં અલગ અલગ રીતે કામ કરે છે, અલગ અલગ મહાપુરુષોએ અલગ અલગ શક્તિઓની વાત કરી, અલગ અલગ ઈષ્ટોની વાત કરી, એ બધા ઈષ્ટો છે, એ પરમાત્મા મૂળ એક પરમાત્મા છે, એને જ શક્તિઓ છે, એ શક્તિઓને શક્તિની રીતે સમજવાનું અને પરમાત્માને પરમાત્માની રીતે સમજવાનું, આ સમજ ખૂબ સરળ રીતે સમજાવવામાં આવેલ છે, એટલે એને ધર્મનું નામ આપવામાં આવ્યું, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ। તો હવે શ્રી કૃષ્ણ પ્રણામી કહેવાનું તાત્પર્ય છે કે શ્રી કૃષ્ણને પ્રણામ કરનારા। તો શ્રી કૃષ્ણ એટલે, તો શ્રી કૃષ્ણની બાબતમાં લોકોની માન્યતાઓ એવી છે કે આ જગતમાં અલગ અલગ અવતારો થયા છે, એ અવતારો પૈકી એક અવતાર છે એ શ્રી કૃષ્ણજી છે, એટલે શ્રી કૃષ્ણજીની ભક્તિ કરે તો એ શ્રી કૃષ્ણ ભક્તિની પરંપરા એમ માનવામાં આવે છે। ખરેખર શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં એવી રીતે સમજાવવામાં આવે છે કે સુપ્રીમ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ જ શ્રી કૃષ્ણ છે, એમનું ધામ દિવ્યધામ છે, પરમધામ છે, અને એમની શક્તિઓ દુનિયામાં અલગ અલગ સમયમાં આવે છે અને ક્યારેક એમના મૂળ નામે પ્રકટ થાય છે, એટલે દ્વાપર યુગમાં પ્રકટ થયા તો એ શ્રી કૃષ્ણ એ જ નામથી પ્રકટ થયા છે, બાકી તો જેટલા અવતારો થયા છે ભગવાન વિષ્ણુના પણ અવતારો છે, એ 24 અવતારો ગણવામાં આવે છે, એ રીતે ભગવાન શંકરના પણ અવતારો હોય છે, તો બ્રહ્માજીના પણ અવતારો હોય છે, અલગ અલગ સમયમાં
એ શક્તિઓ દુનિયામાં પ્રકટ થતી હોય છે એટલે એને અવતાર ગણવામાં આવ્યું છે. તો જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આ બ્રહ્માંડના સંચાલન કરતા ગણાય, તો જ્યારે આખા બ્રહ્માંડના માલિક છે એમને ભગવાન નારાયણ કહેવામાં આવે છે. અને શાસ્ત્રોએ એટલું સરસ રીતે સમજાવ્યું કે આ તો એક બ્રહ્માંડની વાત થઈ, એવા અનંત બ્રહ્માંડો છે, કોટિસો હેન્ડ રાસયા ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, કરોડો બ્રહ્માંડો છે. તો જેટલા બ્રહ્માંડો છે એ બ્રહ્માંડના મુખ્ય ભગવાન નારાયણ કહેવાય, એટલે કરોડો બ્રહ્માંડો છે તો એ બધાના પછી માલિક કોણ? એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ શ્રી કૃષ્ણ છે. એ રીતે શાસ્ત્રોએ બતાવેલ છે. અને જ્યારે ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પણ શ્રી કૃષ્ણ છે એટલે લોકોએ એ વાતને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્નો નહીં કર્યા, એટલે ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જ કૃષ્ણ છે એમ માની લીધું. તો ખરેખર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ શ્રી કૃષ્ણ છે. અને ભગવાન વિષ્ણુ પણ પૂર્ણ રૂપે જ્યારે મૃત્યુલોકમાં પ્રકટ થયા એટલે એ પૂર્ણતાના આધારે એ અવતારનું નામ પણ શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યું છે. તો એ રીતે શ્રી કૃષ્ણ ભક્તિની પરંપરા છે. તો એમાં તો શ્રી કૃષ્ણ ભક્તિ એટલે શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણ, પૂર્ણ સમર્પણ. એવી રીતે જે કોઈ પણ દેવી દેવતાઓને અથવા અવતારોને કોઈ પણ વ્યક્તિ અથવા સમૂહ ઈષ્ટ માને તો એ ઈષ્ટ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ છે, એ ભક્તિ છે. તો ભક્તિ શબ્દનો અર્થ તો ભજ સેવાયામ, ભજ ધાતુમાંથી ભક્તિ શબ્દ બને છે, સેવા કરવી. તો સેવા એટલે કે એ પરમાત્મા જેને પણ જે ઈષ્ટની પણ પૂજા અર્ચના અથવા ભક્તિ કરવામાં આવે છે એ અમારી સામે પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત છે એમ સમજીને એમની સેવા કરવી. જેમ કોઈ પણ વ્યક્તિની સેવા કરતા હોય તો એ વ્યક્તિને અનુરૂપ રહીને એમની અનુકૂળતા મુજબ પોતાની અનુકૂળતા વ્યક્ત કરવું એ ભક્તિ કહેવાય. તો જ્યારે શ્રી કૃષ્ણજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ માનતા હોઈએ તો શ્રી કૃષ્ણ અમારી સામે પ્રત્યક્ષ ઉપસ્થિત છે, હવે એમની અનુકૂળતામાં અમારી અનુકૂળતા એ પ્રમાણે એમની સેવા કરવામાં આવે તો એ ભક્તિ કહેવાય. એની સાથે એક બીજી વસ્તુ પણ છે, એ વ્યવહારિક ભક્તિ થઈ. તો હવે માનસિક ભક્તિ પણ હોય છે કે જ્યારે કે આ તો જગતમાં શ્રી કૃષ્ણ પ્રકટ થયા, મૂળ રૂપે તો શ્રી કૃષ્ણનું સ્થાન છે, પરમધામ છે, એટલે ચિંતનથી હું આત્મ સ્વરૂપે છું એ રીતે અનુભવ કરીને પોતાને શ્રી કૃષ્ણને જેના ચરણોમાં ઉપસ્થિત માનવાનું, એટલે કે પરમધામમાં હું શ્રી કૃષ્ણજીની સામે છું એ પ્રમાણે એમને હું એમની પાસે પહોંચ્યો છું એ પ્રમાણેના ભાવથી આત્મભાવે એમના પ્રત્યે લીન થવામાં આવે અને એમના દર્શન કરીને આનંદિત રહેવાનું, તો એને કે એ માનસિક ભક્તિ કહેવામાં આવે છે. તો વ્યવહારિક ભક્તિ અને માનસિક ભક્તિ બે ભક્તિના સ્વરૂપ છે. અને એ સ્વરૂપોમાં ખાસ કરીને પૂર્ણ રૂપે સમર્પિત રહેવું અને એમની અનુકૂળતામાં આપણી અનુકૂળતા સમજવાની, એમની પ્રસન્નતામાં પોતાની પ્રસન્નતા સમજવાની, આ ભક્તિનું સ્વરૂપ કહેવાય. તો શ્રી કૃષ્ણ ભક્તિ એ પ્રમાણેની જ ભક્તિ હોય છે. પછી તો ભક્તિના અલગ અલગ અંગો બતાવવામાં આવેલા છે. વ્યવહારિક રૂપે 9 પ્રકારના અંગો છે, જેને નવધા ભક્તિ કહેવામાં આવ્યું છે. અને એવી રીતે અષ્ટાંગ યોગને પણ ભક્તિ કહેવામાં આવ્યું છે. જેમ નવધા ભક્તિ છે એ સગુણ ભક્તિ છે, તો અષ્ટાંગ યોગ છે એ નિર્ગુણ ભક્તિ છે. અને એ રીતે જે માનસિક રીતે પરમાત્માનું ચિંતન કરીને આત્મભાવથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સાનિધ્યનો અનુભવ કરતા હોઈએ તો એને પરાભક્તિ કહેવામાં આવ્યું છે. તો એ પરાભક્તિને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવ્યું છે. એટલે જેટલા પણ મહાપુરુષોએ ભક્તિની વાત કરી કે એમાં એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ ભક્તિ કહેવાય. અને એમાં જ પૂર્ણ સમર્પણ છે એમ કહેવામાં આવ્યું. નારદજીએ પણ જ્યારે ભક્તિની વ્યાખ્યા કરી તો ભક્તિ સૂત્ર તૈયાર કર્યું, તો એને નારદ ભક્તિ સૂત્ર કહેવામાં આવે છે.
અને એમાં નારદજી કહે છે કે ભક્તિ એટલે સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ છે એ ભક્તિ છે. પછી એનો દાખલો એમને આપ્યો, એનો ઉદાહરણ. તો પછી કહે છે યથા બ્રજ ગોપિકાના, બ્રજના ગોપીઓમાં જે પ્રમાણેની ભક્તિ હતી કે એમને હંમેશા શ્રી કૃષ્ણ જ દેખાતા હતા, ચાલતા ફરતા હોય ગમે તે સમયમાં પણ એમને શ્રી કૃષ્ણ દેખાતા હતા. એટલે ગાયનું દોહન કરે તો પણ કૃષ્ણ માટે, દૂધ ગરમ કરતા હોય તો પણ કૃષ્ણ માટે, દૂધને જમાવીને દહીં બનાવે તો કૃષ્ણ માટે, પછી એને વલોવીને માખણ તૈયાર કરે તો એ પણ કૃષ્ણ માટે, એટલું જ નહીં તો પછી જે બધેલ છાશ હોય તો એ પણ કૃષ્ણ માટે, એવો ગોપીઓનો ભાવ રહ્યો છે. તો દરેક વસ્તુ શ્રી કૃષ્ણ માટે, તો એ પ્રેમ ભાવ છે, તો એને જ પરાપ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવ્યું છે. તો શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં આ પ્રેમ લક્ષણા ભક્તિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ. 29 સાલોં સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓં મેં ઠકરાર કેવલ ઓર અસૌંદર્ય મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ. ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજીસ મેં દાખિલા લિયા હૈ. બ્રિલિયન્ટ અ કમ્પ્લીટ સ્કૂલ વિથ ચાન્સ ફોર 100% સ્કોલરશિપ જો આપકો રખે આગે. ડેમો ક્લાસ 25 માર્ચ 2019 સે શરૂ. એક વીક ડેમો તો બનતા હૈ યારો. ચેરમેન શ્રી અશોક ભટ્ટ ઓર મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઉષ્મિતા ભટ્ટ. હમારી એક નઈ બ્રાન્ચ શરૂ હો રહી હૈ, પ્રગતિ પાર્ક પાર્ટ 2 કૃષ્ણનગર મેઇન રોડ. ફોન લગાયા જાય બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ લિમડા લેન જામનગર. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. મારા શ્રી, આપ સતત પ્રવાસમાં અને પ્રવૃત્તિમાં રહો છો તો દર્શક મિત્રોને જાણવાનું એક ઇંતજારી રહેશે કે છેલ્લા વર્ષમાં આપ અમેરિકા, કેનેડા, દુબઈ, ઇઝરાયલ જેવા અનેક રાષ્ટ્રમાં તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાં આપનો પ્રવાસ થયો અને આ સંસ્થા દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી થાય છે. તો દર્શકોને આપ જણાવશો કે આ સંપ્રદાય દ્વારા વિવિધ દેશોમાં અને વિવિધ રાજ્યોમાં કઈ પ્રવૃત્તિઓ આપના સંપ્રદાય દ્વારા થઈ રહી છે? મુખ્ય રૂપે એ પ્રવૃત્તિઓમાં એક તો એજ્યુકેશનની બાબતમાં અને બીજી સ્વાસ્થ્યની, આરોગ્ય અને શિક્ષણ, એ સેવાકીય પ્રવૃત્તિઓમાં આ સંપ્રદાયની પ્રવૃત્તિઓ છે. કે જ્યારે જુદી જુદી જગ્યાઓમાં પ્રવાસના અલગ અલગ ઉદ્દેશો હોય છે તો એમાં આ સંપ્રદાયની જેટલી પણ સંસ્થાઓ અલગ અલગ સ્થાનોમાં છે તેમાં મુખ્ય રૂપે આ બે સેવાકીય પ્રવૃત્તિઓ હોય છે અને એની સાથે લાગતી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય. કે જેમ જે તે સમયમાં જ્યારે પ્રાકૃતિક પ્રકોપનો સમય હોય તો એમાં પહોંચી વળવા માટે શું શું કરી શકાય એ પ્રમાણેના કાર્યો પણ હોય. અમુક જગ્યામાં સાક્ષરતા અંગે કાર્યો થતા હોય છે, અમુક જગ્યામાં વ્યસન મુક્તિના કાર્યો થતા હોય છે. અત્યારે અમે એક ઝુંબેશ ઉપાડી રહ્યા છીએ કે એ પર્યાવરણને ધ્યાનમાં રાખીને એને જાળવણી માટે વૃક્ષારોપણનું, તો કેવલ વૃક્ષોને રોપણ કરવાનું એટલું જ નહીં, એને ઉછેરવાનું, મોટા કરવાનું, તો ત્યાં સુધીના પ્રયત્નો છે. એટલે એ 10 વર્ષનો અમે પ્રોજેક્ટ નક્કી કર્યું છે કે જેમાં વૃક્ષોને વાવવાનું, 1 કરોડ વૃક્ષો વવાશે અને એને ઉછેરવાનું પણ કાર્ય થશે. કે જેનાથી કે આપણે વરસાદ ઓછો પડે છે અને એ વરસાદ થાય અને પર્યાવરણ સંતુલિત રહે અને જે કંઈ પણ પ્રદૂષણો છે કે એના ઉપર કંટ્રોલ રહે. તો એ રીતની જુદી જુદી પ્રવૃત્તિઓ છે કે જુદા જુદા કેમ્પ્સ વગેરે પણ કરવામાં આવે છે. એમાં સંસ્કાર સિંચનના કાર્યો પણ છે. અમારી સ્કૂલમાં પણ ખાસ કરીને સંસ્કાર સિંચનના કાર્યો થતા હોય છે. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. મરાશ્રી, હવે આપણે સામાજિક જે પરિમાણ છે એના તરફ જઈ રહ્યા. ગુજરાતીમાં એક સરસ મજાની પંક્તિ છે,
કે સમાજમાં અત્યારે જે ચારે બાજુ હતાશા નિરાશા, કેટલાકને પોતાના કૌટુંબિક પ્રશ્નના હિસાબે, કેટલાકને કારકિર્દીની બાબતમાં, કેટલાકને ખેતીને આધારિત, તો હતાશા અને નિરાશા વ્યાપેલી રહેતી હોય છે. એક સરસ મજાની પંક્તિ છે કે ઉલટા જ સૌ પ્યાસા છે, વ્યર્થ સૌ દિલાસા છે. તમે કહો છો જીવવાનું, પણ અહીં શ્વાસના જ સાસા છે. તો આવી હતાશા અને નિરાશાના વાતાવરણમાંથી આમ સામાન્ય જનસમૂહ કેવી રીતે બહાર આવી શકે અને પરમાત્મામાં શ્રદ્ધા રાખી શકે એ બાબતમાં આપ માર્ગદર્શન કરશો. બહુ સારી વાત છે કે જો કે હતાશા અને નિરાશાઓની પાછળ મુખ્ય કારણ છે લોકોની મહત્વાકાંક્ષા, ખોટી મહત્વાકાંક્ષા બધી છે. અને એમને એક તો એમનું લક્ષ્ય શું છે એ અંગે એ વિચાર નથી કરી શકતા, અને કદાચ લક્ષ્ય વિચાર કરી પણ લઈએ તો લક્ષ્ય સુધી પહોંચવા માટે એમને યોજનાબદ્ધ રીતે આગળ વધવું પડે, તો એ અંગે ચિંતન નથી. તો એના આધારે પણ લોકો હતાશ અને નિરાશ રહેતા હોય છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, ગોલ વિધાઉટ પ્લાનિંગ ઇઝ ઓનલી વિશ. કોઈ ગોલ તો નક્કી કર્યું પણ તો એને એચિવ કરવા માટે કોઈ પ્લાનિંગ જ ન હોય, એ તો માત્ર એક ચાહના થઈ, તો ચાહના તો પૂર્ણ નથી થવાની. તો માણસ એ રીતે હતાશ છે. એટલે એમને સાચું માર્ગદર્શન જોઈએ છે, કે ખાસ કરીને યુવાઓમાં, અને એ ગૃહસ્થ જીવનમાં ગયા હોય તો પણ એમને ઘરે ગૃહસ્થીમાં કઈ રીતે રહેવું જોઈએ, એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ કેવી હોવી જોઈએ એ અંગેની અમને સમજ જ નથી. અને માણસ વધારે પડતો સ્વકેન્દ્રિત થયો છે. તો જ્યારે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે માત્ર સ્વકેન્દ્રિત રહીને ન થઈ શકે, ન જીવી શકે, એમને બધાને સાથે રાખીને ચાલવું પડે. અને સાથે રાખીને ચાલે, એક પરિવારના સદસ્ય તરીકે આખા પરિવારનું ચિંતન કરે અને પરિવારના ઉજ્જવલ ભવિષ્યનો વિચાર કરે, તો પછી હતાશ નહીં રહી શકે, એ હંમેશા ઉત્સાહમાં જ રહેશે અને ખોટી મહત્વાકાંક્ષા પણ રહેશે નહીં. એટલે એને પહેલાં તો સમજ એની પાસે હોવી જોઈએ કે મારું દાયિત્વ શું છે, મારું કર્તવ્ય શું છે. આજે માણસો સમજના અભાવે કર્તવ્યને ભૂલી ગયા. એટલે મારો અધિકાર, પતિ પત્નીમાં પણ એકબીજાનો અધિકાર થોપવા માટેની વાતો થતી રહેતી હોય છે, જ્યારે સમાજમાં, કુટુંબમાં પણ, વ્યવસાયોમાં પણ આ રીતની ખોટી મહત્વાકાંક્ષાઓ છે. જ્યારે વ્યક્તિ કર્તવ્યને સમજે અને કર્તવ્યનિષ્ઠ બને, તો ત્યારે તો એ બહુ આસાનીથી જીવન જીવી શકે. અને તે સમયમાં કદાચ મનની બધી આકાંક્ષાઓ, બધા મનોરથો પૂર્ણ ન પણ થતા હોય, તો ત્યારે એને એ સમજવું પડે, આખી આ સૃષ્ટિ છે એ પરમાત્માએ બનાવેલ સૃષ્ટિ છે, અને આ સૃષ્ટિમાં બધાના મનોરથો પૂર્ણ થતા નથી, પણ દરેક વ્યક્તિએ એક લક્ષ્ય નિર્ધારિત કરીને એને પામવા માટે ખૂબ સરળતાથી સમજીને, વિચારીને પગલું ભરવાનું છે, યોજનાબદ્ધ રીતે આગળ જવાનું છે, અને બધા પ્રત્યે સદ્ભાવના રાખવી છે. જેના માટે ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે વસુધૈવ કુટુંબકમ. તો આખી દુનિયાને કુટુંબ માનીને આગળ વધે, તો પછી કુટુંબને નુકસાન થાય એવું ક્યારે વિચાર ના કરે. તો જ્યારે માણસ સ્વકેન્દ્રિત બને, તો ત્યારે બીજાને નુકસાન પહોંચાડવા માટે કોશિશ કરે છે. તો એની પાછળનું મુખ્ય કારણ એ છે, આપણી સંસ્કૃતિમાં આખી દુનિયાને પરિવાર એમ ગણવામાં આવ્યું છે. તો જ્યારે આપણે જે લોકોનું અનુકરણ કરીએ છીએ કે એ આખી દુનિયા આજે દુનિયાને વ્યાપારિક રીતે વિચાર કરીને એને બજાર સમજે છે, તો બજાર સમજે તો ત્યાં પછી સ્વાર્થવૃત્તિ આવી જાય. જ્યારે પરિવાર સમજવામાં આવે તો ત્યારે સ્વાર્થવૃત્તિ નહીં આવે, ત્યારે અધિકાર કરતા કર્તવ્ય ઉપર માણસ જાય. તો એટલે એ પારિવારિક ભાવના કેળવાઈ જાય તો માણસ હંમેશા ઉત્સાહમાં રહેશે, કેમકે હું કોઈના માટે કંઈક કરું, કોઈના માટે હું કંઈક કરી આપું, આપવાની ભાવના રહે. અને જ્યારે વિશ્વને, દુનિયાને બજાર સમજવામાં આવે તો ત્યારે લેવાની ભાવના વધે. તો માણસે લેવાની વૃત્તિ રાખે તો, પણ આપવાની ભાવનાથી લેવાનું થાય તો એમાં જરાય
તકલીફ ના થાય કે જેમ વિદ્યા ગ્રહણ કરવાનું હોય, સંપત્તિ કમાવવાનું હોય, પણ હું સમાજસેવામાં વાપરીશ, જ્ઞાન પ્રાપ્ત કરીશ તો લોકોના કલ્યાણ માટે વાપરીશ, આ પ્રમાણેની ભાવનાથી અર્જન કરવામાં આવે તો પણ એ ખોટું નથી. પણ માત્ર બજારની રીતે વિચાર કરે તો ત્યાં તો લેનદેન હોય અને એ દેવાનું હોય તો પણ લેવાના હિસાબે જ દેવાનું હોય છે. તો જ્યારે પરિવારની ભાવના આવે તો ત્યારે લેવાનું થાય તો પણ આપવાની ભાવનાથી લેવાનું થાય. તો આ બહુ સૂક્ષ્મ અંતર છે. તો એ તો સૂક્ષ્મ આપણે નથી સમજતા, એટલે સમજીએ તો બહુ જ મોટું અંતર છે. આ મોટા અંતરને સમજીને એ અંતરને પાટવા માટે પ્રયત્ન કરવામાં આવે તો માણસ હંમેશા ઉત્સાહમાં રહેશે અને ખૂબ સુખપૂર્વક જીવન યાપન કરી શકશે, એવું મારું માનવું છે. દર્શક મિત્રો, શ્રી કૃષ્ણમણીજી મહારાજ સાથેનો આજનો આ સત્સંગ શરૂ થઈ રહેલા આ શ્રાવણ માસમાં આપણને ભક્તિથી તરબોળ થવા માટે અને ઉત્સાહિત રહેવા માટે પ્રેરણારૂપ બનશે એવી અભ્યર્થના. નમસ્કાર, પ્રણામ.